नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાત ઉપર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. આજથી જાહેરમાં માસ્ક વગર નીકળ્યા તો 1000નો થશે દંડ. હાઈકોર્ટના આદેશ બાદ સરકારે દંડ કર્યો ડબલ. પાયલટ રાહુલની બેઠક બાદ રાજસ્થાનમાં રાજકીય સંકટ ખતમ, ટૂંક સમયમાં થશે પાયલટની ઘર વાપસી. સમાચાર પર વિગતવાર નજર કરીને શરૂઆત કરીએ તો ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામેલો છે અને સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્યારે હજી પણ પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારે રાજ્યો પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના પગલે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 56% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. તો અમદાવાદની શ્રી હોસ્પિટલમાં 6 ઓગસ્ટની મધરાત્રે લાગેલી આગની ઘટનાનો અંગેનો રિપોર્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાથમિક રીતે ઇલેક્ટ્રોનિક તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બની હતી. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે, જે અંદાજે 3 મિનિટમાં આઈસીયુમાં પ્રસરી ગઈ છે. અહેવાલ બાદ સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ થાય તે માટે નિવૃત્ત હાઈકોર્ટે જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપવાનો નિર્ણય સરકારે કર્યો છે. તારીખ 6 ઓગસ્ટની મધ્યરાત્રિએ અમદાવાદની શ્રી હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનાના કારણે 8 જેટલા વ્યક્તિઓએ પોતાના જાન ગુમાવ્યા છે. માનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગહેરા શોકની સાથે આ પરિવારજનોને મદદરૂપ થવા માટે 4 લાખની સહાય અને જેઓ ઇજાગ્રસ્ત થયા હતા એને 50,000ની સહાયનો તાત્કાલિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. માનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ થાય એના માટે રાજ્યના વરિષ્ઠ અગ્ર સચિવ ગૃહ અને અગ્ર સચિવ શહેરી વિકાસની એક કમિટીની નિમણૂક કરવામાં આવી અને 3 દિવસની અંદર જ આ સમગ્ર ઘટના કેવી રીતે બની એનો અહેવાલ મંગાવવામાં આવ્યો અને આ અહેવાલ માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે એસીએસ હોમ અને એસીએસ અર્બન ડેવલપમેન્ટ દ્વારા 20 પાનાનો આખો અહેવાલ સોંપવામાં આવ્યો. તો રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે રાહુલ ગાંધી અને પ્રિયંકા સચિન પાયલટ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સચિન પાયલટે કહ્યું કે જે લોકોએ મહેનત કરી છે તેમની સરકારમાં ભાગીદાર થાય. લડાઈ પદ માટે ન હતી, આત્મસન્માન માટે હતી. પાર્ટી પદ આપે છે તો પાર્ટી પદ લઈ પણ શકે છે. તેમણે કહ્યું કે જે વચન આપીને સત્તામાં આવ્યા હતા તે પૂરા કરીશું. પાયલોટે ઉમેર્યું હતું કે સાથી ધારાસભ્યોની વાતોને અમે સામે રાખી. મને આશ્વાસન આપવામાં આવ્યું કે 3 સભ્યોની કમિટી જલ્દીથી આ તમામ મુદ્દાઓનું સમાધાન કરશે. આ સૈદ્ધાંતિક મુદ્દા હતા. જૈસા અભી વેણુ કપાલજીને બોલા, પિછલે કુછ સમય સે હમારે કુછ સાથી વિધાયક દિલ્હીમાં આયે હુએ થે और हम लोगों के सरकार के और संगठन के कई सारे ऐसे मुद्दे थे जिसको हम रेखांकित करना चाहते थे और मैंने जो इशू उठाया था, चाहे वो देशद्रोह का मुकदमा एसओजी वाला हो या हमें काम करने का जो तरीका था उसमें जो आपत्तियां थी, उन सब के बारे में हमने बताया. और मैंने शुरू से इस बात को कहा
कि जो मुद्दे हैं वो सैद्धांतिक हैं और मुझे लगता था कि पार्टी के हित में उन बातों को उठाना बहुत ज़रूरी था। अपनी बात हम लोगों ने रखी। इस पूरे प्रकरण के दौरान बहुत सी बातें कही गईं, चलाई गईं और बहुत कुछ मुझे भी सुनने को मिला। व्यक्तिगत रूप से कुछ ऐसी बातें बोली गईं जो मैं समझता हूँ मुझे भी आश्चर्य उन बातों पर हुआ, लेकिन मुझे लगा कि संयम और विनम्रता हमेशा बनाए रखनी चाहिए। राजनीति में व्यक्तिगत दुर्भावना की कोई जगह नहीं है। हम लोगों ने, सभी लोगों ने मिलकर 5 साल तक मेहनत कर राजस्थान में कांग्रेस की सरकार बनाई थी और उस सरकार में हम सब भागीदार हैं। तो अमदावाद कलेक्टर कचेरी खाते श्री हॉस्पिटल अग्निकांड अने मास्कना दंडना वधाराना विरोध में उमटेला आपना कार्यकर्ताओं की धरपकड़ करवामां आवी। आम आदमी द्वारा विरोध दर्शावता 40 से वधु कार्यकर्ताओं की राणी पुलिस धरपकड़ करी, त्यारे कार्यकर्ताओं ने कलाकों सुधी एक ज ओरडी में बेसाड़ी राखवामां आवता पुलिस स्टेशन बहार आ पार्टी होद्देदारों टोले टोला उमटा था अने झड़पथी धरपकड़ थयेल कार्यकर्ताओं ने छोड़ावा धमपछाड़ा करता था। जो कि मोड़ी रात्रे मुक्त करेला कार्यकर्ताओं राणी पुलिस पर गंभीर आक्षेपों कर्या हता। અને આજે 500 રૂપિયામાંથી 1000 રૂપિયા માસ્કનો દંડ કરવામાં આવ્યો છે। આ કોરોનાની મહામારીની અંદર મુગવારીમાં લોકો પીડાઈ રહ્યા છે। ખરેખર આરોગ્યની વ્યવસ્થા ઠીક કરવી જોઈએ, એની જગ્યાએ 1000 રૂપિયાનો દંડ આપવામાં આવે છે, એ શરમજનક છે। આરોગ્ય મંત્રી ફેલ છે। કુમાર કાનાણીએ પોતાની નૈતિક ફરજ સમજીને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ। આ રોજેરોજ જે 1000 રૂપિયાના દંડના જે ફતવા જારી કરી રહ્યા છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો જે અવાજ દબાવવાની જે કોશિશ કરવામાં આવી રહી છે, આમ આદમી પાર્ટીનો એક એક સિપાઈ ડરવાની કોશિશ કરે નહીં, કારણ કે એક પણ અમારો કાર્યકર્તા ડરવાવાળા નથી। પણ આજે જે પ્રકારે અહીંયા પીઆઈએ પણ અમારી કાર્યકર્તાઓ સાથે ઉદ્ધતભર્યું જે વર્તન કર્યું છે, જે આતંકવાદી સાથેનું જે વર્તન કરવામાં આવે એ પ્રકારની ધક્કા મૂકી કરીને સોશિયલ ડિસ્ટન્સની વાતો દૂર રહી, એક ડબ્બામાં અમારા 25-30-40 કાર્યકર્તાઓ ભરી અને એક હોલની અંદર આખો દિવસ ત્યાં જે બેહાડી રાખ્યા છે, ખરેખર એમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કારણ કે જે પ્રકારનો પોલીસની પણ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયાનો જે પેલા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ પણ થયો છે, એમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ। અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેમની મોત મામલે સવાલો ઉભા થયા છે। કોઈ તેને સુસાઇડ ગણાવે છે તો કોઈ મર્ડર। આ મામલે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ઈડીએ પૂછપરછ કરી હતી। 10 કલાક સુધી ઈડી દ્વારા રિયા ચક્રવર્તીની સતત પૂછપરછ કરવામાં આવી હતી। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1057 કેસ નોંધાયા છે અને 20 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 917 દર્દી કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યા છે। આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 72,120 પહોંચ્યો છે, તો કુલ મૃત્યુઆંક 2,674 થયો છે। અત્યાર સુધી રાજ્યમાં કુલ 55,276 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે। તો રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાનાર રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમની સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાવનાર છે, જે માટે પોલીસ જવાનોએ પરેડની તૈયારી શરૂ કરી દીધી છે। ગાંધીનગરના કલેક્ટર ડોક્ટર કુલદીપ આર્યએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી, તો કોરોના વાયરસ મહામારીના કારણે કેન્દ્રની ગાઇડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝર સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેનાર છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં ઉપસ્થિત રહેશે। કેન્દ્રની સૂચના અનુસાર કોરોના વોરિયર્સની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। આ 15 ઓગસ્ટની જો ઉજવણી છે એ રાજ્યકક્ષાનો કાર્યક્રમ સ્વર્ણિમ પાર્કમાં જ્યાં આપણે અત્યારે ઊભા છીએ ત્યાં થવાનો છે। 9 વાગે માનનીય મુખ્યમંત્રીશ્રી ધ્વજવંદન કરશે, ત્યાર પછી માનનીય મુખ્યમંત્રીશ્રીની સ્પીચ છે અને બાદમાં કોરોના વોરિયર્સ જો છે, જો આખા ગુજરાતમાંથી એવા ડૉક્ટર્સ, પેરામેડિક્સ ને બીજા હેલ્થ સ્ટાફ જે કોરોના દરમિયાન ખૂબ સુંદર કામગીરી કરી છે એનું સન્માન કરવામાં આવશે।
આ વખતે કોરોનાના કારણે MHAમાંથી જો ગાઈડલાઇન્સ આવી છે એના ધ્યાનમાં રાખીને કલ્ચરલ અટ્રેક્શન કે એવી કોઈ મોટી અટ્રેક્શન રાખવામાં આવી નથી. લગભગ 250 જેટલા ઇન્વાઇટીઝ અહીંયા આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેશે અને એ તમામને જો જેને ઇન્વિટેશન મળશે એ જ લોકો આ કાર્યક્રમમાં અપેક્ષિત છે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે થવાનો છે. ગાંધીનગરમાં અત્યારે સ્વર્ણિમ પાર્કની અંદર તેની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. મારી પાછળ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. સ્વર્ણિમ પાર્કની અંદર જે પોલીસના જવાનો છે તે જે છે સ્વતંત્રતા દિવસના દિવસે જે પણ કાર્યક્રમો થવાના છે તેના સંદર્ભમાં તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. કઈ રીતે સમગ્ર કાર્યક્રમ થશે, જે પોલીસની ભૂમિકા કયા પ્રકારની રહેશે, આ તમામ બાબતોને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો કોરોના વાયરસની મહામારીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઇન નક્કી કરવામાં આવી છે તેના આધારે જ આ કાર્યક્રમ થશે. આપણે જોઈ શકીએ છીએ કે પોલીસના જવાનો માસ્ક સાથે જોવા મળી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે, હેન્ડ સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે અને વિશેષતઃ ડિજિટલ પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવશે. કારણ કે જે પોલીસનું બેન્ડ જે ઉપસ્થિત રહેતું હતું સ્વતંત્રતા તેની જગ્યાએ જે છે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવા માટે પણ ગાઈડલાઇન કરવામાં આવી છે. કોરોના વોરિયર્સની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે, જેનું પાલન ગુજરાતમાં કરવામાં આવશે. અન્ય જિલ્લાઓમાં પણ જે છે કાર્યક્રમ થવાનો છે, પરંતુ રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર સ્વર્ણિમ પાર્કની અંદર થવાનો છે અને તેની તૈયારીઓ અત્યારે હાલ કરવામાં આવી રહી છે. જે અત્યારે ટ્રેનિંગ છે તે આપવામાં આવી રહી છે, તેની રૂપરેખા કયા પ્રકારની રહેશે તમામ બાબતોને લઈને પોલીસના જવાનોને છે માહિતી આપવામાં આવી રહી છે અને તેની તૈયારીઓના ભાગરૂપે અત્યારે જે છે ખાસ ટ્રેનિંગ જવાનોને આપવામાં આવી રહી છે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને સૂચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને જે સૂચનો આપવામાં આવ્યા છે તેમાં ચૂંટણી બૂથ વધારવામાં આવે તેવું પણ કહેવામાં આવે છે. સાથે જ એક મતદાન મથક પર 500 જેટલા જ મતદારો હોય અને ઈવીએમ મશીન દ્વારા કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે, જેથી ઈવીએમના બદલે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવે તેવું કોંગ્રેસે સૂચન કર્યું છે. આ સાથે જ કોંગ્રેસે જણાવ્યું છે કે પેટા ચૂંટણી આજે યોજાય તે પણ અમે તૈયાર છે અને કોરોનાને લઈને બાદમાં યોજાય તો પણ અમે તૈયાર છે. ચૂંટણી પંચ દ્વારા આ મહામારીના સમયમાં ચૂંટણીઓ યોજવા અને એ સંદર્ભે પ્રચાર પ્રસાર અને અન્ય જે પ્રક્રિયાઓ થવાની ચૂંટણીલક્ષી એના માટે રાજકીય પક્ષો પાસેથી સૂચનો મંગાવ્યા છે અને એના ભાગ સ્વરૂપે અમે જે સૂચન મોકલ્યા છે એમાં અમારી ખાસ માંગણી રહી છે કે આ કોરોનાની મહામારીના સમયમાં ચૂંટણી પ્રક્રિયાને કારણે લોકોમાં સંક્રમણ વધવું ના જોઈએ, એના માટેના COVID-19ના જે પણ પ્રોટોકોલના માર્ગદર્શિકા છે એનું કડકપણે પાલન થવું જોઈએ. ખાસ કરીને ચૂંટણી સભાઓ હોય, રેલીઓ હોય કે પ્રચાર હોય એમાં દરેક જગ્યાએ માસ્કનો ઉપયોગ ફરજિયાત બને, સેનિટાઈઝરનો ઉપયોગ થવો જોઈએ અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાવું જોઈએ. હાલમાં જે મતદાન મથકો છે એમાં લગભગ 1000 થી 1200 જેટલા મતદારોનો સમાવેશ થાય છે, એટલે એટલા મોટા પ્રમાણમાં મતદારો મતદાન કરવા જાય તો ભીડ વધવાની શક્યતા છે, સંક્રમણ વધવાની શક્યતા છે. એટલે અમારી માંગણી છે કે મતદાન મથકોની સંખ્યા વધારવી જોઈએ અને એક બૂથમાં 500થી વધારે મતદારો ના હોવા જોઈએ, એટલે મતદાન મથકો વધશે તો પ્રમાણમાં લોકોને સુવિધા રહેશે. અને ખાસ અમારી માંગણી છે કે ઈવીએમ મશીનથી મતદાન થાય તો એકના એક મશીન પર વારંવાર લોકોએ બટન દબાવવું પડે અને એમાંથી ચેપ લાગવાનો, સંક્રમણ થવાનો ખૂબ મોટો ભય છે. એવા સંજોગોમાં આ ચૂંટણીઓમાં ઈવીએમ મશીનને બદલે પેપર બેલેટથી મતદાન કરવામાં આવે જેથી કરીને સંક્રમણનો ભય ઓછો થાય. તો રાજસ્થાનનું રાજકારણ ગરમાયું. વાયુવેગે સમાચાર પ્રસર્યા હતા કે રાજસ્થાન ભારતીય જનતા પાર્ટીના 12થી વધુ ધારાસભ્યો ગુજરાત આવી પહોંચ્યા છે. રાજસ્થાનમાં ભાજપને તૂટવાનો ડર સતાવા લાગ્યો છે, ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે રાજસ્થાનના કોઈ જ નેતા ગુજરાતમાં આવ્યા નથી, જો કોઈ આવ્યું હશે તો તે પોતાના અંગત કારણોસર આવ્યા હશે. આ સાથે તેમણે આગામી પેટા ચૂંટણીને લઈને જણાવ્યું કે અમે તૈયાર છીએ, ગમે ત્યારે ચૂંટણી યોજાય. પોલિટિકલ સ્ટ્રેટેજી જે હોય છે એ દરેક વસ્તુ જાહેરમાં કહેવાની હોતી નથી અને એટલા માટે આ પ્રશ્નનો જવાબ તમે જો અપેક્ષા કરતા હોય તો એ નહીં કરવો જોઈએ. ફરવા માટે આવી શકે, સોમનાથના દર્શનને આવી શકે, ગુજરાતની મુલાકાતે એમના કોઈ સગા સંબંધીઓ તો આવી શકે,
પરંતુ આના માટે કઈ આવવાની કોઈની જરૂર નથી. પણ ધારાસભ્યને કોઈ રિસોર્ટમાં રાખવામાં આવ્યા નથી. મેં આપને સ્પષ્ટ પહેલાં પણ કહ્યું છે અને એટલે જ કહ્યું છે કે કદાચ કોઈ ધારાસભ્ય આવ્યા હશે તો ગુજરાતની મુલાકાતે પોતપોતાના કારણોસર આવ્યા હશે. કોઈએ ભાજપના ધારાસભ્યો કોઈ કારણોસર અહીંયા આવે છે એવું કશું નથી. અમારો સ્ટેન્ડ એકદમ ક્લિયર છે. ઇલેક્શન કાલે પણ આવતું હોય તો અમારી તૈયારી છે. પણ જે રીતે હમણાં મને ખબર પડી કે કોંગ્રેસ દ્વારા એઆઈસીસીને પત્ર લખીને અને આગળ લઈ જવાનો એમણે એક પ્રપોઝલ ઇલેક્શન કમિશનરને આપવા માટે એમણે રજૂઆત કરી છે. અમારી એમાં પણ તૈયારી છે. રાજ્યની અંદર કોરોનાની સ્થિતિને કારણે જો આ ઇલેક્શનને થોડા દિવસ આગળ પાછળ કરવામાં આવે તો અમે એમાં પણ સંમત છીએ અને કાલે આવતો હોય તો અમે પણ એમાં પૂરા કોરોનામાં જે કંઈ સાવચેતીના પગલાં લેવાના છે એ પગલાં પૂરતા પ્રમાણમાં લઈને પણ ઇલેક્શન કરવાની અમારી તૈયારી છે. તો સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતમાં વસતા એશિયાટિક લાયનના સંવર્ધન અને તેના વારસાના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. તારીખ 10 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગીર જંગલના ડીએફઓ આરએફઓ અને બીડ ગાર્ડ સાથે સંવાદ કરતા જણાવ્યું કે ભારત સહિત સમગ્ર એશિયા ખંડમાં એશિયાઈ સિંહોની સૌથી વધુ વસ્તી સાસણગીર એટલે કે ગુજરાતમાં જોવા મળી છે. વિશ્વમાં ગુજરાતે એશિયાઈ સિંહો માટે પ્રસિદ્ધ છે. આપણે બધાએ સાથે મળીને એશિયાઈ સિંહોના જતન સંવર્ધન અને સુરક્ષા કરીને એશિયાઈ સિંહોના વારસાને જાળવી રાખીને આગળ વધારવાનો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સિંહોમાં કોઈપણ પ્રકારના ફેલાતા રોગચાળાને અટકાવવા માટે સઘન વ્યવસ્થા ઊભી કરીને સિંહોનું જતન કરવું પડશે. તેમણે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ નિમિત્તે ગીર જંગલમાં દિવસ રાત સિંહોનું રક્ષણ કરતા ડીએફઓ આરએફઓ અને બીડગાર્ડને અભિનંદન આપીને શુભેચ્છાઓ આપી હતી. આખું વર્લ્ડ જ્યારે ઉજવે છે ત્યારે આપણે ખૂબ આનંદ થાય, કારણ કે એશિયાટિક લાયન એ આપણી પાસે છે. ભારતમાં એકલા આપણે છીએ અને વર્લ્ડમાં પણ આપણે એકલા છીએ. તો આજના દિવસમાં ખાસ રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અમદાવાદ શહેરના ભાડજના શ્રી હરિકૃષ્ણ મંદિર ખાતે ભક્તો ઓનલાઈન કૃષ્ણ જન્મોત્સવ અને વિવિધ કાર્યક્રમો નિહાળી શકશે. જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જોકે કોરોનાની મહામારીના પગલે ઉજવણીમાં બહારથી ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં, પરંતુ જન્માષ્ટમી પર્વની ઉજવણી ઓનલાઈન નિહાળી શકાશે, જેની તમામ તૈયારીઓ શ્રી હરિકૃષ્ણ મંદિર દ્વારા કરવામાં આવી છે. હરિભક્તોને મંદિરના આવવા અને સાથે સાથે ઓનલાઈન જન્માષ્ટમી પર્વ નિહાળવાની વિનંતી પણ કરવામાં આવી છે. શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ કે અવતરણ દિવસ કો યાદ રખતે હુએ ઉનકી લીલા કો સ્મરણ કરતે હુએ ઇસકો મનાયા જાતા હૈ. હરે કૃષ્ણ મંદિર મેં ભી પિછલે કઈ સાલો સે ઇસ પર્વ કો મનાયા જા રહા હૈ પૂરે ધૂમધામ સે. વિશેષ વ્યવસ્થા કિયા જાતા થા મંદિર કે તરફ સે ઓર લાખો પબ્લિક કા આને કા વ્યવસ્થા કિયા જાતા થા. લેકિન એક પરિસ્થિતિ ઇસ પ્રકાર સે હૈ કે ઇસ સાલ જો કોરોના મહામારી સંક્રમણ કે વજહ સે મંદિર કે પ્રશાસન ને એક સુવિધા ઓર એક પ્રોટેક્શન લોકો કે લિયે ધ્યાન રખતે હુએ હમને મંદિર કો પબ્લિક કે દર્શન કે લિયે કલ સે લેકર કે પરસો તક યાની 11 તારીખ સે લેકર કે 13 તારીખ તક હમને મંદિર કો બંધ રખા હૈ એક સુરક્ષાજનક ચીજ કો ધ્યાન મે રખતે હુએ. ઓર ફિર ભી હમને ભક્તો કે લિયે મંદિર કે તરફ સે જો કાર્યક્રમ હમ કરને વાલે હૈ ઉસકે લિયે ઉનકે લિયે હમને એક વિશેષ સુવિધાએ રખિયા હૈ મંદિર કે યુટ્યુબ ચેનલ ઓર ફેસબુક કે માધ્યમ સે યાની સોશિયલ મીડિયા કે માધ્યમ સે ઉનકો પૂરે પર્વ કા કિસ તરહ સે હમ મના રહે ભગવાન કે લિયે ઉસકા હમને વ્યવસ્થા કિયા ગયા હૈ. તો છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે તો કેટલાક ગામડાઓના રસ્તા ઉપર પણ પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ક્વાંટ તાલુકાના ચીખલી નજીક પસાર થતા કોતરમાં પાણીની આવક વધતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. ઘૂંટણસમા પાણીમાંથી જીવના જોખમે લોકો પસાર થવા મજબૂર બન્યા છે. ચીખલી રાયસા ગુગલિયા અને મધ્યપ્રદેશના કેટલાક
કામોને જોડતા કોઝવે પર દર વર્ષે વધુ વરસાદ આવતા લોકોને મુશ્કેલી પડે છે. ગ્રામજનોનું માનીએ તો કોઝવે પસાર થતા લોકો મૃત્યુ પણ પામ્યા છે. અનેકવાર પુલ બનાવવાની રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. પાંચ ગામોની અંદર અમારે ચારે બાજુ નદી આવેલી, એમાં કે ચીખલી પછી ભોરદા અડધો આવે છે, ગુંગલિયા અડધો આવે છે, ગુજી પડ્યા પછી એમપીના ગામડાઓ આવે છે. અમારે આ કોવી નદી પેલી બાજુ હેરણ નદી આવવાથી અમને કોઈ બી તકલીફ પડે કે કોઈ બીમાર થાય તો અમારે કોઈ જગ્યાએ જવાનો વારો આવતો નથી. અમે રજૂઆત પણ કરી છે અને ડાયરેક્ટ આપેલું છે અને વર્ક ઓર્ડર પણ પડીને આવેલો છે, કોઈ છતાં હજુ અમારું કોઈ ધ્યાન રાખ્યું નથી. અમારે ગામની અંદર કોઈક મયત થઈ જાય દવાખાને કે ગામમાં મયત થઈ જાય કે ગમે બીમાર થાય પણ અમારે અવર જવર થતું નહીં. તો તાપી નદીમાં વરસાદી પાણીની આવકથી સુરતનો રાંદેર અને સિંગણપોરનો જોડતો વિયરકમ કોઝવે પણ ઓવરફ્લો થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. છેલ્લા બે દિવસથી કોઝવે બંધ રહેતા વરસાદના નવા નીર કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે. તો ગોંડલના ખીરસરા રોડ ઉપર જોડિયા હનુમાન પાસે અકસ્માત સર્જાયો. ટ્રક અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે બાળકના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે ચાર ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 63 ગુનાઓને અંજામ આપી ચૂકેલા અઠંગ આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ પોલીસના જાપ્તામાં રહેલા ખૂંખાર અપરાધી ઇમરાન ઉર્ફે ઇમલો ઉર્ફે કાળિયો હાસમિયાએ માત્ર 15 વર્ષની ઉંમરે વાહન ચોરીથી ગુનામાં ડગ માંડ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આરોપી ઇમરાન જૂનાગઢના ગણખુટિયા ગામે હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી. પોલીસને જોતા ઇમરાનને ધારદાર છરો કાઢ્યો. જોકે પોલીસે સતત પીછો કરી ગોંડલ ચોકડી નજીકથી તેને ઝડપી લીધો. પોલીસની પૂછપરછમાં ઇમરાને થોડા દિવસ પહેલા ભગવતીપરામાં છરીની અણીએ કરેલી રૂપિયા 93,500ની લૂંટ ઉપરાંત એક પખવાડિયામાં રાજકોટ અમદાવાદમાંથી બે મોંઘી કાર સહિત કુલ 17 લૂંટ ચોરીની કબૂલાત આપી હતી. તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી છરો, રોકડ, ચોરી લૂંટથી મેળવેલું બાઇક અને બે કાર, મોબાઈલ સહિત કુલ 12,68,000નો મુદ્દામાલ કબજે કર્યો. એક અમૂલ ડેરી સે લગતા 97,000નો લૂંટનો બનાવ બનાવતા એની તપાસ કરતા હાઈવે પ્રોજેક્ટ અને બીજા ઇલેક્ટ્રોનિક સંસાધનને વાપરીને રાજકોટ શહેર પોલીસે નક્કી જોયા અને કભી ખબર પડી કે એ આરોપી જે ભાગી ગયો છે ઇબ્રાહીમ ઉફ ઇબલો એને જે ગુના આચર્યા છે પછી એને પકડવા માટે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વાપરીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે મહેનત કરીને એને ગઈકાલે પકડી પાડ્યા છે. એને પાસ જ્યારે એ જુવનાઇલ આરોપી હતા ત્યારે 45 કરતાં વધારે ગુના એના રાજકોટમાં કરા હતા અને અલગ અલગ ગુનામાં એને ઓબ્ઝર્વેશન હોલમાં જ હતા. લેકિન હવે જ્યારે એને પકડવામાં આવેલા છે જ્યારથી એ બહાર નીકળ્યા છે છેલ્લા 15-20 દિવસમાં 20 જુલાઈ પછી એને અત્યાર સુધી તક 7 ગુના કર્યા છે જે દાખલ થયેલા છે, જેમાં 4 ગુના તો અમદાવાદ શહેરમાં દાખલ થયા છે અને બીજા 3 રાજકોટ શહેરમાં દાખલ થયા છે. તો સતત 5-6 મહિના બંધ રહ્યા બાદ આરોગ્યપ્રદ લોકો માટે અગત્યના સ્થાન કહી શકાય તેવા જીમ અને યોગા સેન્ટર એમ તો 5 ઓગસ્ટથી શરૂ થઈ ગયા છે, પણ સુરત મહાનગરપાલિકાએ વિવિધ ગાઇડલાઇન અંતર્ગત 10 ઓગસ્ટથી જીમ શરૂ કરાવ્યા છે. ત્યારે સુરતના પ્રીમિયર જીમ ક્લબ એસોસિએશન દ્વારા જીમ ફી સાથે 2-3 હજાર રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે. તો બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.